જાલોરના કોર્પોરેટર હિરેન પટેલ હત્યા કેસમાં ગુજરાત એટીએસે ઇમરાન ગુડાલાની કરી ધરપકડ. ઘણા નવા ખુલાસા આવ્યા સામે. દાહોદ જિલ્લાના જાલોદમાં કોર્પોરેટર હિરેન પટેલની હત્યામાં મામલે ગુજરાત એટીએસે ઇમરાન ગુડાલા નામના વ્યક્તિની ધરપકડ કરી છે. મહત્વનું છે કે ઇમરાને અમિત કટારાના કહેવાથી હત્યા માટે સોપારી આપી હતી. અમિત કટારા કોંગ્રેસના એમએલએ ભાવેશ કટારાનો ભાઈ છે. હાલ સમગ્ર મામલે એક બાદ એક ખુલાસાઓ થઈ રહ્યા છે. આ મામલે અત્યાર સુધી કુલ 7 લોકોની ધરપકડ કરવામાં આવી છે. દાહોદ જાલોદમાં ગત સપ્ટેમ્બર મહિનામાં કોર્પોરેટર હિરેન પટેલની હત્યા કરીને તેને અકસ્માતમાં ખપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે બાદમાં પોલીસે તપાસ કરતા મધ્યપ્રદેશના 4 અને ગુજરાતના 2 લોકો મરી કુલ 6 લોકોની ધરપકડ કરી હતી. આ કેસમાં મુખ્ય આરોપીઓ ફરાર હતા. આરોપીને શોધવા માટે એટીએસ કામે લાગી ગઈ હતી. આ દરમિયાન એટીએસ ટીમને મળતી માહિતી હતી કે મુખ્ય આરોપી ઇમરાન હરિયાણાના મેવાતમાં છુપાયો છે, જ્યાંથી એટીએસની તેની ધરપકડ કરી હતી. ઇમરાનની પૂછપરછ શરૂ કરતા અનેક ખુલાસા થયા છે. ઇમરાને કોંગ્રેસના એમએલએ ભાવેશ કટારા અને પૂર્વ સંસદ બાબુ કટારાના ભાઈ અમિત કટારાના કહેવાથી અન્યને હિરેન પટેલની હત્યા માટે સોપારી આપી હતી. સૂત્રો મુજબ મળતી માહિતી પ્રમાણે અમિત કટારા અને ઇમરાન ખૂબ જ સારા મિત્રો છે. આથી અમિતે ઇમરાન અને અજયના કલાલને હિરેન પટેલનો ખેલ ખતમ કરવાનું કામ સોંપ્યું હતું. ઇમરાને આ કામ કરવા માટે ગોધરાકાંડના આરોપી ઇરફાનને 2 લાખમાં સોપારી આપી હતી. ઇરફાન જે તે સમયે ફરલો ઉપર જેલમાંથી બહાર આવ્યો હતો. ઇરફાને પોતાના અન્ય સાગરીતો સાથે મરી ઘટનાને અંજામ આપ્યો હતો. હત્યા કરવા પાછળ એવી વાત સામે આવી રહી છે કે 6 મહિના પહેલાં હિરેન પટેલની મદદથી નગરપાલિકા કોંગ્રેસ પાસેથી જતી રહી હતી અને તેનો બદલો લેવા માટે તેની હત્યા કરવામાં આવી હતી. હાલ પોલીસે આ મામલે કુલ 7 આરોપીની ધરપકડ થઈ ચૂકી છે. હવે આ મામલે અમિત કટારાની પણ ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. પોલીસ તપાસમાં આ કેસમાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તેની માહિતી બહાર આવશે. જાલોદ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રહી ચૂકેલા હિરેન પટેલ જાલોદની સહકારી બેન્કો, માર્કેટયાર્ડ, કેરવણી મંડળ સહિતની અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા હતા. તેઓ સતત 3 ટર્મથી નગરપાલિકામાં કાઉન્સિલર પદે ચૂંટાઈ આવતા હતા. નયમા મુંડા, ZSTV, દાહોદ. શોધી રહી હતી, જે પૈકીની એક ટીમ જેમાં મારી સાથે મારા પોલીસ ઇન્સ્પેક્ટર વિજય મલોત્રા હતા. અમને એક વિશ્વસનીય સૂત્રોથી માહિતી મળી કે આ આરોપી ઇમરાન ગુડાલા ઉર્ફે ચુનુ ડાંજ હરિયાણા જિલ્લાના મેવાત વિસ્તારના નૂ જિલ્લામાં છુપાયેલો છે. એટલે અમે લોકો ત્યાં પહોંચ્યા હતા. હરિયાણા પોલીસની મદદથી આ આરોપીને અમે ડિટેન કર્યો હતો. આ આરોપીને જાલોદ પોલીસને સોંપવાની કાર્યવાહી ચાલુ છે. આ આરોપીએ અમિત બાબુભાઈ કટારાના કહેવાથી અજય કલાલ સાથે મળીને ઇરફાન પાડાને સોપારી આપવામાં અને ઇરફાન પાડાને મરનાર હિરેનભાઈ પટેલનું ઘર બતાવવા સુધીની ભૂમિકા ભજવી હતી. આ આરોપી અમિત કટારાના કહેવાથી અજય કલાલ સાથે રહીને આરોપી હત્યાના કાવતરામાં બરાબર સામેલ હતો. હાલ આ આરોપીને દાહોદ પોલીસને સોંપવાની કાર્યવાહી ચાલુ છે. આગળની તપાસ દાહોદ પોલીસ તરફથી કરવામાં આવશે. બાકીના સવાલ આપણે એના પર કહી દઈએ.